સુરત મહાનગરપાલિકાનું વર્ષ બે હજાર બાવીસ અને ત્રેવીસનું ડ્રાફ્ટ બજેટ આજે રજૂ કરવામાં આવ્યું હતું સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા છ હજાર નવસો સિત્તેર કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેમાં કુલ કેપિટલ બજેટ ત્રણ હજાર એકસો ત્રશી કરોડ રાખવામાં આવ્યું છે બજેટમાં શહેરને વૈશ્વિક દર્જાનું સ્માર્ટ સિટી બનાવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે બજેટમાં શહેરની માળખાગત સુવિધા અગ્રિમ સ્થાને રહી છે જેમાં એકસો બાણું તળાવોમાંથી પચીસ તળાવો ડેવલપમેન્ટ તેમજ ફૂટ ટેસ્ટિંગને વાન ખરીદવાનો સમાવેશ કરવામાં આવ્યો છે તો શહેરમાં એક મોનિટરિંગ સ્ટેશન ઊભું કરવામાં આવશે જે માટે છ કરોડની ફાળવણી કરવામાં આવી છે શહેરીજનોને પાયાની સવલત મળી રહે તે માટે નવ લાખ લોકોને પાણીના જોડાણ આપવામાં આવશે અને આ માટે બજેટમાં નવસો ચોર્યાસી પોઈન્ટ પચીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે તો સુરતમાં આઠ ઝોનમાં ચોવીસ કલાક લોકોને પાણી મળી રહે તે માટે છ્યાસી કરોડની જોગવાઈ કરવામાં આવી છે મહત્વનું છે કે રજૂ કરાયેલ બજેટમાં વિકાસના કામો માટે ત્રણ હજાર એકસો ત્રશી કરોડની જોગવાઈ કરવામાં આવી છે